फ्रेंड्स, गुड मॉर्निंग एवरीबडी। दोस्तों, तो लास्ट लेक्चर में कम्प्लीट द सेंटेंस जेमा तमने कौंसनी अंदर कीवर्ड्स आपेला होय ए प्रकारना 122 थी 191 सुधीना वाक्यो तमे कम्प्लीट करी चुक्या छो। तो दोस्तों, हवे आपणे आगळ वधीए फंक्शन बेस्ड कम्प्लीट द सेंटेन्सीस। फंक्शन बेस्ड जहाँ तमने कौंसनी अंदर कोई कीवर्ड्स न आपता कोई लैंग्वेज फंक्शन आपेलू होय अने फंक्शन परथी तमारे ओळखवानुं छे के वाक्यने मारे कया कंजंक्शन वडे कई रचना वडे पूर्ण करवू। तो दोस्तों, ग्रामरनो चोपड़ो पेम्पलेट पेन्सिल साथे लईने बेसवानुं छे। ग्रामरना पेम्पलेटनी अंदर पेज नंबर 62 परथी आ वाक्य शुरू थाय छे, सेंटेन्स नंबर 192 थी 255। तो दोस्तों, आज आप 192 थी 210 19 वाक्य हूँ तमने आ वीडियो मार्फते सॉल्व करीश अने त्यार पछी 211 थी लईने 230 सुधीना 20 वाक्यों तमारे आजे ज जाते सॉल्व करवाना छे। बपोर पछी जेनू तमने सॉल्यूशन मोकलीश અને પછીનો પોર્શન 231 થી 255 એ તમારે આવતા લેક્ચર સુધીમાં કમ્પ્લીટ રાખવાના છે, એટલે આવતા લેક્ચરમાં તમને બપોર પછી એનું સોલ્યુશન મોકલીશ। એટલે આજે અને આવતો લેક્ચર એમ બે લેક્ચરમાં આ પ્રશ્ન સંપૂર્ણ ફિનિશ થશે। દોસ્તો, ફંક્શન બેઝ લેંગ્વેજ ફંક્શન બેઝ જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ પૂછાય તો દોસ્તો ત્યાં કૌંસની અંદર તમને લેંગ્વેજ ફંક્શન આપેલું હોય છે, તો અહીંયા એક કરતાં વધારે જવાબો પોસિબલ બનશે। દોસ્તો, સૌથી મહત્વની વાત કે અહીંયા આપેલું અડધું વાક્ય એના આધારે અને કૌંસમાં આપેલ ફંક્શનનો ઉપયોગ કરીને તમારે જે વાક્ય પૂર્ણ કરવાનું છે એના જવાબોની પોસિબિલિટી અહીંયા વધી જશે। તો અહીંયા મેં પણ તમને દરેક સેન્ટેન્સના 2 થી વધારે ક્યાંક 3 આન્સર ક્યાંક 4 આન્સર જેટલા પણ પોસિબલ બનતા હોય તમને બનાવીને અહીંયા હું સમજાવીશ, તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે તમારે વિચારવાનું છે। દોસ્તો, સેન્ટેન્સ નંબર 192 ધો માય ફ્રેન્ડ વોઝ સિક, અહીંયા ધો ઇન્ડિકેટ કરે છે કોન્ટ્રાસ્ટ અને કૌંસમાં પેલું પણ છે શોવિંગ કોન્ટ્રાસ્ટ, જે આપણા લેંગ્વેજ ફંક્શનના ટેબલમાં 5 નંબરનું ફંક્શન છે, એટલે આપણે તરત યાદ આવી જાય કે આ કોન્ટ્રાસ્ટ બે વાક્ય વચ્ચે વિરોધાભાસ થવો જોઈએ। વાક્ય છે, જોકે મારો મિત્ર બીમાર હતો છતાં, છતાં શું એ મારે લખવાનું છે? દોસ્તો, ગુજરાતીમાં વિચારો કે જોકે મારો મિત્ર બીમાર હતો છતાં તેણે પરીક્ષામાં હાજરી આપી, તો હી અટેન્ડેડ ધ એક્ઝામ। છતાં તેણે ઇન્ટરવ્યુમાં હાજરી આપી, હી અટેન્ડેડ ધ ઇન્ટરવ્યુ। છતાં તેણે પાર્ટીમાં હાજરી આપી, હી અટેન્ડેડ ધ પાર્ટી। છતાં તેણે બહારનો ખોરાક લીધો, હી એટ આઉટસાઇડ ફૂડ। તો કોઈ પણ પોસિબિલિટી તમે વિચારી શકો છો, શરત એટલી છે કે અહીંયા કોન્ટ્રાસ્ટ ફંક્શનનું પાલન થવું જોઈએ, બે વાક્ય વચ્ચે વિરોધાભાસ થવો જોઈએ। કાળ, પ્રથમ વાક્યમાં જે કાળ આપ્યો હોય એ કાળને આપણે અહીંયા મેન્ટેન કરવાનો છે, ભૂતકાળ તો ભૂતકાળ। 193 વી શુડ ગેટ મિનિમમ હાર્ડ કોપીઝ, દોસ્તો હાર્ડ કોપી એટલે પેપર કોપી, ઝેરોક્સ કોપી, અને સોફ્ટ કોપી એટલે જે આપણે પેન ડ્રાઈવ કમ્પ્યુટરમાં નાખીને વાંચી શકીએ એ કોપીને કહેવાય સોફ્ટ કોપી। અહીંયા લખ્યું છે આપણે હાર્ડ કોપીનો મિનિમમ ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ, અને ફંક્શન કીધું છે શોવિંગ પર્પઝ, હેતુ। તો ફંક્શન નંબર 7 છે ટેબલની અંદર, કે જેમાં આપણે 2+v1 4+vingઇન ઓર્ડર 2+v1 વિથ અ વ્યુ 2+vingસો દેટ 5 રચના ભણ્યા હતા, 5-5 જવાબ અલગ અલગ વર્ડ્સનો ઉપયોગ કરીને તમને બનાવ્યા પાછળ મેં જુઓ અહીંયા। તો પહેલું જ કે આપણે શા માટે હાર્ડ કોપીઝનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ, પહેલો હેતુ વૃક્ષો બચાવવાના હેતુથી, તો ટુ સેવ ધ ટ્રીઝ આખો જવાબ, વી શુડ ગેટ મિનિમમ હાર્ડ કોપીઝ ટુ સેવ ધ ટ્રીઝ। બીજો આન્સર ફોર સેવિંગ ધ ટ્રીઝ, 4+vingઇન ઓર્ડર ટુ સેવ ધ ટ્રીઝ। ચોથો આન્સર વિથ અ વ્યૂ ટુ સેવિંગ ધ ટ્રીઝ સો દેટ વી કેન સેવ ધ ટ્રીઝ, પાંચમાંથી કોઈ પણ આન્સર લખી શકું છું। દોસ્તો, અહીંયા મેં 1 થી વધારે આન્સરો આપ્યા છે, નોટની અંદર તમે ઈચ્છો તો બધા જવાબ પણ લખી શકો છો,
અધરવાઇઝ કોઈ પણ એક આન્સર, પણ તમને ફ્યુચરની અંદર જ્યારે રિવાઇઝ કરો તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મારે જવાબ કઈ રીતે બનાવવાના છે. 194. માય સ્કૂટર ઇઝ સો ઓલ્ડ. ટોકિંગ અબાઉટ રિઝલ્ટ, પહેલું જ ફંક્શન જેમાં ટુ, ઇનફ, સો દેટ, સચ દેટનો ઉપયોગ આવે છે. અને ચોપડામાં પણ આપણે ટોપિક નંબર 1-2 જ ભણીએ છીએ. તો મારું સ્કૂટર એટલું બધું જૂનું છે કે હું તેના પર સવારી કરી શકતો નથી. ધેટ આઈ કાન્ટ રાઇડ ઓન ઇટ. કે કોઈ તેને રિપેર કરી શકતું નથી. ધેટ નો વન કેન રિપેર ઇટ. આ જ વાક્યને પેસિવમાં લખીએ તો ધેટ ઇટ કેન નોટ બી રિપેર્ડ બાય એની વન. લખવું હોય તો કરતા લખો, પેસિવમાં જરૂરી નથી. તો દોસ્તો 192, 193, 194 ના આપણે આન્સરો જોયા. આગળ વધીએ. 195. ધ મોર યુ અર્ન, કમ્પેરિઝન, ત્રીજું ફંક્શન જેમાં ડિગ્રી અને ડબલ કમ્પેરિઝન બંને આવે. વાક્યની શરૂઆતમાં ધ પ્લસ કમ્પેરેટિવ રૂપ જે બતાવે છે ડબલ કમ્પેરિઝન. આપણા ચોપડામાં ચોથો ટોપિક છે. તમે જેટલું વધારે કમાશો, અલ્પવિરામ, ધ મોર યુ સેવ, તમે તેટલું વધારે બચાવશો, અથવા ધ મોર યુ સ્પેન્ડ, તમે તેટલો વધારે ખર્ચ કરશો, અથવા ધ બેટર ફેસિલિટીઝ યુ વિલ ગેટ, તમને તેટલી વધારે સારી સુવિધા પ્રાપ્ત થશે. બીજું દોસ્તો, ડબલ કમ્પેરિઝનની રચના તમે જોશો તો ખ્યાલ આવશે કે અલ્પવિરામની પહેલાંનું જે વાક્ય હોય એમાં સાદો વર્તમાન, અલ્પવિરામ પછીના વાક્યમાં ક્યાં તો સાદો વર્તમાન ક્યાં તો સાદો ભવિષ્યકાળ, બેમાંથી કોઈ પણ તમે લખી શકો છો. 196. ઇફ દે હેડ બોટ અ હાઉસ ઇન સિટી, જો તેમણે ઘરમાં, સોરી, જો તેમણે શહેરમાં ઘર ખરીદ્યું હોત, જો તેમણે શહેરમાં ઘર ખરીદ્યું હોત, કન્ડિશન ઇન ધ પાસ્ટ. 11મું ફંક્શન હતું ટેબલની અંદર, પાસ્ટ કન્ડિશન, જેમાં ઇફ સાથે પૂર્ણ ભૂતકાળ, અલ્પવિરામ પછી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો યુઝ કરવાનો હોય છે. જો તેમણે શહેરમાં ઘર ખરીદ્યું હોત તો પહેલી પોસિબિલિટી, તેઓ સારું ભાડું કમાઈ શક્યા હોત. ધે વુડ હેવ અર્ન મોર રેન્ટ. ધે વુડ હેવ એન્જોયડ બેટર ફેસિલિટીઝ, તેઓ વધારે સારી સુવિધાઓ ભોગવી શક્યા હોત. ધે વુડ હેવ સ્પેન્ડ મોર મની, તો તેમણે વધારે પૈસા ખર્ચવા પડ્યા હોત. ધે વુડ હેવ અર્ન બેટર પ્રાઇસ, તેઓ વધારે સારી કિંમત કમાઈ શક્યા હોત એને વેચીને. તો શક્ય એટલી જેટલી પણ પોસિબિલિટી તમને દેખાય દોસ્તો, એને યોગ્ય વાક્યરચના યોગ્ય કાળમાં આપણે લખવાની છે, જે ફંક્શનની અંદર રચનાની અંદર આપણે ભણ્યા છીએ. 197. વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, જ્યારે હું બાળક હતો. હેબિચ્યુઅલ પાસ્ટ, 19મું ફંક્શન છે ટેબલની અંદર. તો ભૂતકાળની ટેવ રજૂ કરવા યુઝ ટુ પ્લસ વી વન, અથવા ટુ બી યુઝ ટુ, ગેટ યુઝ ટુ, ધ પ્લસ વી આઈએનજી. તો વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, આઈ યુઝ ટુ ડ્રિંક મિલ્ક એવરી મોર્નિંગ, હું રોજ સવારે દૂધ પીવા ટેવાયેલો હતો. આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી, હું સવારે વહેલો ઉઠવા ટેવાયેલો હતો. આઈ યુઝ ટુ ઈટ ચોકલેટ, હું ચોકલેટ ખાવા ટેવાયેલો હતો. આઈ યુઝ ટુ ઈટ સોઇલ, હું માટી ખાવા ટેવાયેલો હતો. તો દોસ્તો, આવી ઘણી બધી શક્યતાઓ તમારે વિચારતા થવાનું છે, એટલે તમને ખ્યાલ આવશે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જ્યારે ફંક્શન બેઝ મારે પૂર્ણ કરવાનું છે તો મારે કઈ દિશામાં વિચારવું, કેવા કેવા શબ્દો, કેવા ક્રિયાપદ યાદ કરવા. અને હા, જે તે ટોપિકની રચના તો આપણે યાદ રાખવાની જ છે કે અહીંયા કયા કાળનો કયા રૂપનો ઉપયોગ કરવાનો છે. દોસ્તો, ગયા વર્ષે 12માની એક્ઝામ જે લેવાની માર્ચ 2020માં, એ 50-50 કન્સેપ્ટથી લેવાની, એટલે કે 50% એમસીક્યુ, 50% થિયરી. પણ તમે હવે કઈ રીતે પરીક્ષા આપવાનો છો, હજુ સુધી બોર્ડ દ્વારા કોઈ ખુલાસો થયો નથી. જો 50-50 બેઝમાં આવશે તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એમસીક્યુની અંદર આવશે, તો તમારે જાતે કંઈ વિચારવાનું થશે નહીં. આપેલા ઓપ્શનમાંથી તમારે સાચો જવાબ ખાલી પસંદ કરવાનો રહેશે. અધરવાઇઝ આ તમારી રીત છે, તમને આ રીતે પૂછાશે જો થિયરીકલ બેઝમાં આવશે તો. તો દોસ્તો, 195, 196, 197 કમ્પ્લીટ થયું. અહીંયા આગળ વધીએ. 198. સ્ટુડન્ટ સેઝ, ટેકિંગ પરમિશન અથવા આસ્કિંગ પરમિશન, ટેબલની અંદર 15મું ફંક્શન હતું, જ્યાં મે આઈ કે કેન આઈ વડે પ્રશ્ન પૂછવાનો હોય. તો અહીંયા આપણે અલગ અલગ ચાર પરમિશન બતાવી છે તમને.
स्टूडेंट सेज मे आई कम इन सर, मे आई गो टू वॉशरूम सर, मे आई ड्रिंक वॉटर सर, मे आई गो होम सर, तो कोई पण आंसर तमे लखी शको छो। 199 दिल्ली इज मोर, आ मोर बतावे छे डिग्री, कम्पेरेटिव डिग्री, कम्पेरिजन परथी पण ख्याल आवी गयो, अहींया डिग्री अथवा डबल कम्पेरिजन हशे, करता त्यार पछी क्रियापद पछी मोर वाळू रूप छे, मतलब कम्पेरेटिव डिग्री। तो दिल्ली माटेनी वात छे अहींया, तो दिल्ली इज मोर पॉल्यूटेड देन मेनी अधर सिटीज ऑफ इंडिया, दिल्ली भारतना बीजा घणा शहेरो करता वधारे प्रदूषित छे। આવી જ વાત, દિલ્હી ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા, દિલ્હી ભારતના બીજા ઘણા શહેરો કરતાં વધારે ગીચ વસ્તી ધરાવતું શહેર છે। અને બે કરતાવાળી જો ડિગ્રી બનાવીએ દોસ્તો, જે તમે ધોરણ 9ની અંદર 10ની અંદર યુઝ કરતા હતા, દિલ્હી ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન મુંબઈ, દિલ્હી મુંબઈ કરતાં વધારે પ્રદૂષિત છે, પોલ્યુટેડ। દિલ્હી ઇઝ મોર લિવેબલ ધેન કોલકાતા, દિલ્હી કલકત્તા કરતાં વધારે રહેવા યોગ્ય શહેર છે। 200 યુ અને સો મચ બિયર, બિયર કેફી દ્રવ્ય પીણું, એની વચ્ચે તમારે કંઈક શબ્દો મૂકવાના છે, જેથી અહીંયા ગિવિંગ એડવાઇસ કે ઓફરિંગ એડવાઇસ, તમે કોઈને સલાહ આપી રહ્યા હોય એવું વાક્ય બનવું જોઈએ। તો 12મા ફંક્શનની અંદર આપણે એડવાઇસ માટે શુડ પ્લસ વી વન, ઓટ ટુ પ્લસ વી વન, હેડ બેટર પ્લસ વી વનનો યુઝ શીખ્યા હતા દોસ્તો। તો એ જ પ્રમાણે ત્રણ આન્સર બનાવીએ છીએ અહીંયા। યુ શુડ નોટ ડ્રિંક સો મચ બિયર, યુ ઓટ નોટ ટુ ડ્રિંક સો મચ બિયર, યુ હેડ બેટર નોટ ડ્રિંક સો મચ બિયર, તમારે એટલું બધું બિયર ન પીવું જોઈએ। આગળ વધીએ, 201 વી શુડ કન્સ્ટ્રક્ટ ચેક ડેમ્સ, ફરી પાછું આવ્યું પર્પઝ, હેતુ, આપણે ચેક ડેમો બાંધવા જોઈએ કયા હેતુથી, અલગ અલગ પાંચ આન્સરો લખ્યા। 2 પ્લસ વી વન, 4 પ્લસ વી આઈએન જી, ઇન ઓર્ડર 2 પ્લસ વી વન, વિથ અ વ્યૂ 2 પ્લસ વી આઈએન જી, સો દેટ પ્લસ કરતા પ્લસ કેન કુડ પ્લસ વી વન, 2 કલેક્ટ રેઇન વોટર, 4 કલેક્ટિંગ રેઇન વોટર, ઇન ઓર્ડર 2 કલેક્ટ રેઇન વોટર, વિથ અ વ્યૂ 2 કલેક્ટિંગ રેઇન વોટર, અથવા સો દેટ વી કેન કલેક્ટ રેઇન વોટર। 202 ધ ફાસ્ટર યુ વોક, દોસ્તો ચોથા ટોપિકની અંદર આપણે આ વાક્ય પહેલું જ એક્ઝામ્પલ લખ્યું હતું તમને યાદ હોય તો, કમ્પેરિઝન, ડબલ કમ્પેરિઝન, ધ ફાસ્ટર યુ વોક ધ સૂનર યુ વિલ રીચ, અથવા ધ અર્લિયર યુ વિલ રીચ ટુ ધ સ્ટેશન, અથવા ધ મોર કેલરીઝ યુ વિલ લૂઝ, અથવા ધ મોર ટાઈમ યુ વિલ સેવ, કોઈ પણ શક્યતા વિચારી શકો છો તમે અહીંયા। 203 લુક, આ લુક વાક્યની સરૂમ બતાવે છે ચાલુ વર્તમાન કાળ, અ નાઇસ મૂવી, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, મતલબ કે પેસિવ વોઇસ, ટેબલમાં 23મું ફંક્શન છે, પેસિવ વોઇસમાં વાક્ય મારે પૂર્ણ કરવાનું છે, એનો મતલબ નાઇસ મૂવી શું છે, વાક્યનું કર્મ, જુઓ એક સુંદર ફિલ્મ કોઈના દ્વારા જોવામાં આવી રહ્યું છે, તો ઇઝ બીંગ વોચ બાય ધેમ, ઇઝ બીંગ ટેલિકાસ્ટ ઓન સ્ટાર ગોલ્ડ, સ્ટાર ગોલ્ડ દ્વારા એનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે દોસ્તો। ટેલિકાસ્ટ એવું ક્રિયાપદ છે જેના વી વન વી ટુ વી થ્રી સમાન છે। ઇઝ બીંગ સીન બાય રિયા, રિયા દ્વારા જોવામાં આવી રહ્યું છે, લુકથી મને કાળ ખબર પડી, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસથી મને વોઇસ ખબર પડી, ચાલુ વર્તમાન પેસિવ વોઇસમાં વાક્ય મેં કમ્પ્લીટ કર્યું। આગળ વધીએ, 204 હી સેડ ધેટ હી, રિપોર્ટિંગ 22મું ફંક્શન, રિપોર્ટિંગ મતલબ કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય, બોલનાર છે હી, સેડ રિપોર્ટિંગ વર્બ, ધેટ સંયોજક, પછી વાક્યનું પહેલું પદ ફરી પાછો કરતા એ પણ આપી દીધું છે હી, બાકીનું વાક્ય શું હશે? તો આપણે પહેલાં ડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ગેસ કરો, દાખલા તરીકે તેવું બોલ્યો હોય કે આઈ એમ ધ પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ, હું રોટરી ક્લબનો પ્રેસિડેન્ટ છું, તો ઇનડાયરેક્ટ શું થાય? આઈનું થયું હી, કેમ કે બોલનારી છે, ઇઝનું થયું વોઝ, હી વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ। ધારો કે એવું બોલ્યો છે કે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક, તો આઈનું થયું હી, એમનું થયું વોઝ, ડુઈંગ માયનું થયું હિઝ, તો હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક। ધારો કે એના દ્વારા બોલાયેલું વાક્ય હશે કે આઈ વિલ અટેન્ડ યોર બર્થડે પાર્ટી, તેણે મને કહ્યું કે આઈ વિલ અટેન્ડ યોર બર્થડે પાર્ટી, તો આઈનું થયું હી, વિલનું થયું વુડ, અટેન્ડ
યોરનું થયું માય, કેમ કે સાંભળનારું છું. હી વુડ અટેન્ડ માય બર્થડે પાર્ટી. દાખલા તરીકે એનું બોલેલું વાક્ય કેવું હોય કે આઈ હેવ અ એચડી કેમેરા, તો ઇન્ડાયરેક્ટ માયનું થયું હી, હેવનું થયું હેડ, અ એચડી કેમેરા, આઈ હેવ અ એચડી કેમેરા. તો કોઈ પણ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં પહેલાં ગેસ કરી લો અને એનું ઇન્ડાયરેક્ટ કરતા જાઓ. 205. હેડ અવર કેપ્ટન પ્લેડ વેલ, જો મારો કેપ્ટન સારું રમ્યો હોત. પાસ્ટ કન્ડિશન પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળથી શરત, અલ્પવિરામ પછી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. તો અમે મેચ જીતી શક્યા હોત, વી કુડ હેવ વોન ધ મેચ. અથવા અમે મેચ હાર્યા ન હોત, વી માઇટ નોટ હેવ લોસ્ટ ધ મેચ. બંને એક જ થયું, ક્રિયાપદ ચેન્જ થઈ ગયું. મોડલ હેવ વી થ્રી, મોડલ હેવ વી થ્રી, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. 206. વી ઇટ સો ધેટ, પર્પઝ, અને એમાં તમને કહી દીધું છે તમારે સો ધેટથી જ વાક્ય બનાવવાનું છે. આપણે આહાર લઈએ છીએ કે જેથી આપણે જીવી શકીએ, વી કેન લીવ. અથવા આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ, વી કેન ગેટ એનર્જી. વેરી ફ્યુ સબ્જેક્ટ્સ, અહીંથી જ ખ્યાલ આવી ગયો, પોઝિટિવ ડિગ્રી. કોઈ બે વિષયની તમારે કમ્પેરિઝન કરવાની છે. તો વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ઇંગ્લિશ, વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ઇઝી એઝ બાયોલોજી, વેરી ફ્યુ સબ્જેક્ટ્સ આર એઝ ડિફિકલ્ટ એઝ કેમેસ્ટ્રી. કોઈ પણ સબ્જેક્ટ લઈને તમે સેન્ટેન્સ તૈયાર કરી શકો છો. વિશેષણ પણ તમે તમારી અનુકૂળતા પ્રમાણે ઇન્ટરેસ્ટિંગ, ઇઝી, ડિફિકલ્ટ, હાર્ડ જેવા લઈ શકો છો. 208. યુ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ, તમને સારું પરિણામ નહીં મળે. ફ્યુચર કન્ડિશન, ટેવલમાં પણ 10મો ટોપિક છે, ચોપડામાં પણ 10મો ટોપિક છે, જેમાં ઇફ અનલેસ સાથે સાદો વર્તમાન અને તોવાળા સેન્ટેન્સમાં સાદો ભવિષ્યકાળ. તો તમને સારું પરિણામ નહીં મળે જો તમે સખત મહેનત નહીં કરો. નકાર છે, ઇફ વડે પણ લખી શકાય, ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ. અનલેસ વડે પણ લખી શકાય, નોટ કાઢીને, અનલેસ યુ વર્ક હાર્ડ. બેઉનું ગુજરાતી એક જ થયું, જો તમે સખત મહેનત નહીં કરો તો તમે સારું પરિણામ નહીં મેળવો. 209. આઈ વોઝ યુઝ ટુ, ફરીથી પાસ્ટ હેબિટ, પણ અહીંયા વોઝ યુઝ ટુ છે દોસ્તો. યુઝ ટુની આગળ ટુ બી કે ગેટનું રૂપ હોય એટલે એની સાથે વી આઈ એન જી આવે. તો અલગ અલગ ત્રણ ટેવ મેં રજૂ કરી અહીંયા. આઈ વોઝ યુઝ ટુ ઇટિંગ જંક ફૂડ ઇન માય યુથ. આઈ વોઝ યુઝ ટુ ડ્રિંકિંગ વાઇન ઇન માય યુથ. આઈ વોઝ યુઝ ટુ હેલ્પિંગ ધ પુઅર ઇન માય યુથ. અને લાસ્ટ સેન્ટેન્સ 210, 210. હી વેન્ટ ટુ સોમનાથ, તે સોમનાથ ગયો. શોવિંગ પર્પઝ, હેતુ, કયા હેતુથી? ટુ વિઝિટ ધ ફેમસ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા. ફોર વિઝિટિંગ ધ ફેમસ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા. ઇન ઓર્ડર ટુ વિઝિટ ધ ફેમસ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા. વિથ અ વ્યૂ ટુ વિઝિટ ધ ફેમસ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા. દોસ્તો મિસ્ટેક છે અમારી, વિથ અ વ્યૂ ટુ સાથે આવશે વી આઈ એન જી, અહીંયા આઈ એન જી કરી નાખજો. વિથ અ વ્યૂ ટુ વિઝિટિંગ ધ ફેમસ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા, સો ધેટ હી કુડ વિઝિટ ધ ફેમસ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા. તો દોસ્તો સૌ પ્રથમ તમારે નોટમાં 191 વાક્ય કમ્પ્લીટ થઈ ગયા છે, ત્યાર પછી 192 થી 210 જે અત્યારે મેં વિડીયો લેક્ચરથી તમને સોલ્વ કરાવ્યા, એ આ વિડીયોમાંથી પોઝ કરીને તમારે 192 થી 210 આન્સર પહેલાં નોટમાં ઉતારી લેવાના છે. પછી આજે જ તમારે ટુડે 211 થી 230ના આન્સર સાંજ સુધીમાં લખી નાખવાના છે. સાંજે હું એનું સોલ્યુશન મોકલીશ 211 થી 230નું. અને આવતીકાલે તમારે 231 થી 255 બાકીના જે 25 વાક્યો છે એના આન્સર લખવાના છે, જેનું સોલ્યુશન હું પછીના લેક્ચરમાં એટલે કે પરમ દિવસના લેક્ચરમાં બપોર પછી મોકલી આપીશ. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અહીંયા પ્રશ્ન ફિનિશ થશે. તો દોસ્તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને લેંગ્વેજ ફંક્શન આ બે પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા એટલે ઘણું ખરું આપણે કામ આપણું પૂર્ણ કરી નાખ્યું છે. કેમ કે આ બે જ પ્રશ્નો ઉપર આધારિત બીજા ઘણા બધા ગ્રામરના પ્રશ્નો છે અને એ પૈકીના જ નવા બે પ્રશ્નો આપણે આવતા લેક્ચરની અંદર શરૂ કરી રહ્યા છીએ. તો આવતા લેક્ચરમાં જે નવા વિડીયો સાથે આપણે મળીશું એમાં ગ્રામરના જ
નવા બે પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું, એની શરૂઆત કરીશું. નોટમાં ક્યાં કેવી રીતે લખવાના છે એની ચર્ચા લેક્ચરમાં આપણે કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીના ગ્રામરના ચોપડામાં 255 સુધીના વાક્યોનું કામ કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ, જેથી હું જે કંઈ ઇન્સ્ટ્રક્શન નેક્સ્ટ લેક્ચરમાં આપું એને તમે મારી સાથે સાથે ફોલો કરી શકો. કોઈ પણ વિદ્યાર્થી નોટનું કામ અધૂરું રાખશે નહીં. તો દોસ્તો, આ સાથે આજનો વિડીયો, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. ફરી નવા ગ્રામર પોઈન્ટ સાથે નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.